नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। पाड़ी तालुका ना मोतीवाड़ा गाम नजीक कंटेनर में लगी आग। गुजरात यूथ कांग्रेस द्वारा आयोजित युवा परिवर्तन यात्रा नु वापी में कांग्रेस द्वारा स्वागत। उमरगाम तालुका गाम खाते नवरात्रि ने लेने भारे उत्साह। वंदे भारत एक्सप्रेस ट्रेन ने पहला दिवसे दुर्घटना टळी। हवे समाचार विगतवार जोईए। पाड़ी तालुकाना मोतीवाड़ा गाम नजीक नेशनल हाईवे 48 पर कंटेनर में लगी आग। बे कलाकनी भारी मेहनत बाद 6 जेटली फायरनी टीमे आग पर काबू मेळव्यो हतो। तो कंटेनर माथी रूम फ्रेशनर ना टीन फूटता बे कलाक सुधी मुंबई अहमदाबाद नेशनल हाईवे सुरक्षाना भाग रूपे बंद करवामां आव्या हता। मुंबई थी एक कंटेनर में डीओ रूम फ्रेशनर हेन्ड वॉश और बियर शेम्पू भरी हरियाणा तरफ जई रह्युं हतुं। वलसाड जिला पाड़ी तालुका खाते मोतीवाड़ा गाम नजीक नेशनल हाईवे 48 पास कंटेनर में अचानक आग भभूकी उठी थी। हाईवे पर चलता अन्य वाहन चालकों कंटेनर चालक ने पाछड़ आग लगी होवानी जान करता कंटेनर चालक के हाईवे पर कंटेनर ने सुरक्षित रीते अटकाव्युं हतुं। जोतजोत में कंटेनर आग ना हवाले थई गयुं हतुं। ઘટનાની જાણ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને થતા તાત્કાલિક પારડી ફાયરની ટીમ અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી। પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ લેવાની કામગીરી હાથ ધરી હતી। જો કે કન્ટેનરમાં મૂકવામાં આવેલો સામાન બ્લાસ્ટ થતા વલસાડ વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઈડ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી। બે કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘટનામાં મુંબઈ અમદાવાદ હાઈવે તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો હતો। દિવાળી આવતી હોવાથી કન્ટેનરમાં ફટાકડા હોવાની પ્રાથમિક આશંકા દર્શાવવામાં આવી હતી। જો કે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ આવ્યા બાદ કન્ટેનરમાં ચેક કરતા બોડી સ્પ્રે રૂમ ફ્રેશનર હેન્ડ વોશ અને બિયર કંપનીનો શેમ્પૂ હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે કન્ટેનર ચાલકને નજીકથી શોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કન્ટેનરમાં લાખો રૂપિયાનો ભરેલો સામાનને ભારે નુકસાની પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવ્યું હતું। ઉલ્લેખનીય બાબત છે કે કન્ટેનરમાં આગ પર કાબૂ આવ્યા બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા કન્ટેનરની આગમાં બચી ગયેલા માલસામાનની લૂંટ ચલાવી હતી। કન્ટેનર ગરમ હોવા છતાં પણ લોકો દ્વારા કન્ટેનરમાંથી ડીઓ શેમ્પૂ સહિત માલસામાન લૂંટી ભાગી છૂટ્યા હતા। સૌથી પહેલા તમને કોલ મળ્યો કંટ્રોલ રૂમમાંથી કે ઉદવાડા મોતીવાડા હાઈવે પર ટ્રક સળગી છે એમ। તો અમે ગાડી લઈને આવ્યા, સૌથી પહેલાં તો ગાડીમાં જોયું તો બોમ્બની જેમ જ ફૂટતો હતો, એટલે અમે વાપી અને વલસાડને પણ જાણ કરી, એ ફાયરની ગાડી પણ બોલાવી અને ગાડી આગ એટલી ભયંકર હતી કે અંદર શું હતું એ જાણવા મળ્યું નહીં। ડ્રાઈવર પણ ભાગી ગયો હતો એ પછી આવ્યો, એટલે ત્યાં ગાડી આવીને આગ કંટ્રોલમાં કરી અમે, પછી અમે જોયું તો અંદર જે આપણે બોડી સ્પ્રે હોય છે એ હતા અને શેમ્પૂ હતા, એર પ્યુરિફાયર હતું ઘરમાં જે યુઝ થાય છે એ બધા એ લઈ જતો હતો અને એમાં અચાનક આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું અમને। ગાડી મુંબઈથી હરિયાણા જતી હતી, આગમાં એ જગ્યા હતી ઉદવાડાથી મુંબઈથી અમદાવાદ તરફ જઈએ ત્યાં વચ્ચે ઉદવાડા આવે છે, ઉદવાડાની આગળ મોતીવાડા ગામ છે ત્યાંની ઘટના છે આ। ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત અંબાજીથી ઉમરગામ સુધીની યુવા પરિવર્તન યાત્રાનું વાપીમાં કોંગ્રેસ દ્વારા સ્વાગત કરી ઉમરગામ તરફ રવાના કરાઈ હતી, જેનું ઉમરગામમાં સમાપન થયું હતું। વાપીમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખે ભાજપ પર પ્રહારો કરી પરિવર્તન યાત્રાને ખૂબ જ આવકાર મળ્યો હોય આવનારા દિવસોમાં વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસ સત્તા મેળવશે તેવો આશાવાદ સેવ્યો હતો।
गत 22 सप्टेम्बरे अंबाजी थी राहुल गांधी प्रस्थान करावेल युवा परिवर्तन यात्रा 30 सप्टेम्बरे उमरगाम पहुंची थी, जहां युवा परिवर्तन यात्रा नु समापन पूर्णाहुति थई हती। जे पहला यात्रा नु वापी नेशनल हाईवे नंबर 48 पर कांग्रेस ना कार्यकर्ताओ द्वारा स्वागत करवामां आव्यु हतु। आ प्रसंगे रैली में खास उपस्थित रहेला कांग्रेस ना गुजरात प्रदेश युवा प्रमुख हरपाल सिंह चुड़ासमाए भाजप पर प्रहारो करता जणाव्यु हतु के भाजपनी सरकारथी गुजरातनी जनता त्राहीमाम पोकारी उठी छे। गुजरातनी जनता हवे कांग्रेस साथे छे। परिवर्तन यात्राने ठेर ठेर आवकार मळी रह्यो छे। कांग्रेस जो आ विधानसभा चूंटणी जीतशे तो बेरोजगार युवानोने दर महीने 3000 नुं भत्तुं युवानोने रोजगार आपीशुं। हाल भाजपनी सरकारमां देशमां राज्यमां बेरोजगारी मोंઘવારી ભ્રષ્ટાચાર મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં આ પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું છે। વધુમાં રાજસ્થાનમાં કોંગ્રેસમાં ચાલી રહેલ રાજરમત અંગે તેમણે ભાજપ આ કાવતરા રચતી હોવાનું અને કૃપ્રચાર કરતી હોવાનું જણાવી ભાજપમાં પણ મોદીનો અમિત શાહ અને નીતિન ગડકરી સાથે અણબનાવ છે। તે અંગે તેઓ વાત બહાર નથી લાવતા તેવો આક્ષેપ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા। પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામનું વાપીના કોંગ્રેસી આગેવાનોએ તેમજ યુવા પાંખે સ્વાગત કર્યું હતું। વાપીથી ઉમરગામ પહોંચેલ પરિવર્તન યાત્રાનું સમાપન થયું હતું, જ્યાં જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસના આગેવાનોએ ભાજપને આડે હાથે લઈ આગામી દિવસોમાં યોજનાર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તેવો હુંકાર કર્યો હતો। 22 તારીખે મા અંબાજીના ધામથી યાત્રાની શરૂઆત કરી અને આજે ઉમરગામની અંદર યાત્રાની પૂર્ણાહુતિ છે। આપણો પ્રથમ ફેઝ છે, આના પછીનો ફેઝ જે રહ્યો એ આપણે સોમનાથથી સુઈગામનો છે। 5 તારીખે રાહુલ ગાંધીજીએ જે અમદાવાદમાં આપણે આવી ના ગુજરાતની જે વેદના હતી કે છેલ્લા 27 અંદર જો કોઈની ઉપર સૌથી મોટો વિશ્વાસઘાત થયો હોય ગુજરાતની અંદર તો ગુજરાતના યુવાનો ઉપર થયો છે। આવતા દિવસોની અંદર 2022 કોંગ્રેસ પાર્ટી સરકાર બનવાની છે, એ બહુ પાકી વાત છે। અને જ્યારે સરકાર અમારી આપણે પહેલી કેબિનેટની અંદર પહેલો નિર્ણય લેવાનો છે કે ગુજરાતના જેટલા પણ બેરોજગાર યુવાનો જે રહ્યા એને માસિક 3000 રૂપિયાનું ભથ્થું આપવાનું કામ આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર કરશે। બીજો નિર્ણય કે 10 લાખ સરકારી નોકરી પહેલી જ કેબિનેટની અંદર ઘોષણા કરવામાં આવશે। ત્રીજો કેબિનેટની અંદર નિર્ણય લેવા છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ અને છેલ્લા 1 વર્ષની અંદર માત્ર એક જ પોર્ટ ઉપરથી 2,00,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એક પોર્ટ ઉપરથી પકડાણું અને છતાં પણ એ પોર્ટના માલિકોના ઘરે ઈડી સીડી કે કોઈ પોલીસવાળા ન ગયા અને આપણે ઉડતા ગુજરાત આપણે ઉડતા પંજાબનો શબ્દ આપણે સાંભળ્યો હતો, આ તો બેહકતા ગુજરાત કરવા માગે છે। એટલે 27 વર્ષની અંદર જે ગુજરાતની જે હાલત કરી છે આ લોકોએ એક ડ્રગ્સના નશામાં આપણે ક્યાંક ઘસેડવાનો પ્રયત્ન આ ગુજરાતના યુવાનોને જે થઈ રહ્યો છે એની સામે 2022 ચોક્કસ પરિવર્તન આવશે। અને કોંગ્રેસ પાર્ટીની સરકાર બનતા પહેલાં જે અમારા 8 વચન જે રહ્યા એનો પહેલી જ કેબિનેટની અંદર જે નિર્ણય લેવાના છે એ વાત લઈ સમગ્ર ગુજરાતની અંદર આજે યુથ કોંગ્રેસ આપણે આખા ગુજરાતની અંદર યુવા પરિવર્તન યાત્રાના માધ્યમથી સમગ્ર જગ્યાએ ઠેર ઠેર તમે અમારું તમે ફેસબુકનું આપણે પેજ જુઓ, સમગ્ર જગ્યાએ યુવાનોનો એક આપણે ઘોડાપુર નીકળ્યું હોય સ્વાગત કરવા માટે ખરેખર સ્વાગત કરતા પણ આક્રોશ છે આ સરકારની સામે। આ વાત લઈને અમે આપણે નીકળ્યા છીએ। મુખ્ય મુદ્દો કયો છે? મુખ્ય મુદ્દો યુવાનો માટે આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર 3000 રૂપિયાનું ભથ્થું આપશે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરશે અને સરકારી નોકરી પહેલી જ કેબિનેટની અંદર 10 લાખ આપણે આપવામાં આવશે, આ મુખ્ય મુદ્દા છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। ઉમરગામ તાલુકાના ગામ ખાતે નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પહેલા દિવસે દુર્ઘટના ટળી, વાપીમાં સસ્તી અને સુંદર કાપડની દુકાન એટલે વેડિંગ બેલ્સ અને ઇન્દ્રપ્રસ્થ એન્ટરપ્રાઇઝ, અમારે ત્યાં લગ્ન પ્રસંગની તમામ કપડાઓની ખરીદી વ્યાજબી ભાવે અને નવીનતમ વેરાઈટીઓ, દુલ્હન લહેંગા, ચનિયા ચોળી, સાડી, સરારા, ઘરારા, ક્રોપ ટોપ, કુર્તી, જીન્સ તથા દરેક પ્રકારની કપડાની વેરાઈટીઓ મળી રહેશે। અમારી દુકાનમાં સસ્તી અને ક્વોલિટી વાળી વેરાઈટીઓ મળશે। બીજા કોઈ દુકાનોમાં તમને ડ્રેસના ફોટા પાડવા લેતા નથી, પરંતુ અમારી દુકાનમાં તમે ફોટા લઈ શકો છો।
એકબીજાની દુકાનો સાથે કમ્પેર કરીને અમારે ત્યાંથી એકવાર ખરીદી જરૂરથી કરશો. અમારું એડ્રેસ છે શોપ નંબર 3 એન્ડ 4, હવેલી આર્કેડ, સ્ટેશન રોડ, ગીતાનગર, વાપી ઈસ્ટ. ઝલકી રહ્યો છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. ખતલવાડ ગામે પ્રથમવાર મોટા આયોજન થી લોકોમાં આનંદ છે. લોકોમાં નવરાત્રીના ઉત્સવ ને લઈને જે પ્રકારનો ઉત્સાહ હતો તે ખરેખર જોવા લાયક હતો. ગરબા મહોત્સવનું આયોજન કર્યું. આ અહીં સેકન્ડ નંબર પર, જેમ કે મીન્સ કે ખતલવાડામાં બીજી જગ્યા પર સાર્વજનિક ફર્સ્ટ ટાઈમ આ જગ્યા પર થઈ રહ્યું છે ગરબા મહોત્સવ. તો અમે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ કર્યો છે. સરપંચ સાહેબના મિત્રો અને પૂરા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બધાના સાથ સહકારથી અમે આ સાર્વજનિક મહોત્સવનો શું કંઈ આયોજન કર્યું છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પહેલા દિવસે દુર્ઘટના ટળી. Thank you.
विराम बाद फरी आपनो स्वागत छे। પોતાની ઝડપ માટે જાણીતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પહેલા દિવસે જ દુર્ઘટના ટળી। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપીથી પસાર થતી વેળાએ એક ઈ સમયે ટ્રેન સામે કૂદી પડ્યો। રેલવે તંત્ર દ્વારા કરવામાં આવેલ એનાઉન્સમેન્ટ બાદ પણ પ્લેટફોર્મ નંબર 1 થી પ્રવાસી દોડીને પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચ્યો। ટ્રેનના ચાલક દ્વારા સાયરન વગાડવા છતાં પ્રવાસીની બેદરકારી, નવી ટ્રેનનું શૂટિંગ કરી રહેલ પ્રવાસીના મોબાઈલમાં આ ઘટના કેદ। અચાનક ટ્રેન વચ્ચે આવેલો યુવાન સલામત પ્લેટફોર્મ પર પહોંચ્યા બાદ ફરાર થઈ ગયો। समाचार पूरा करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। पाड़ी तालुकाना मोतीवाड़ा गाम नजीक कंटेनर में लगी आग। गुजरात यूथ कांग्रेस द्वारा आयोजित युवा परिवर्तन यात्रा नु वापी में कांग्रेस द्वारा स्वागत। उमरगाम तालुकाना गाम खाते नवरात्रि ने लेने भारे उत्साह। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પહેલા દિવસે દુર્ઘટના ટળી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।